नमस्कार, हूँ दीपल। आप जो रहा छो गांधीनगरनी सौ प्रथम वेब न्यूज चैनल लाइव गांधीनगर। तो आवो निहाड़िए आजनू जीवतू धबकतू गांधीनगर लाइव गांधीनगर नी नजर। नमस्कार, मैं रुत्वी शाह। गुजरात विधानसभा चुनाव के बारे में बेगाम वासियों का क्या ख्याल है? नमस्कार, हूँ हर्षल रावल। बेगाम तरफ थी आवनारी चूंटनी विधानसभा चूंटनी में कोई भी आवे एना मत निमित्ते कोई भी होई सके, पण देगाम खाते ट्राफिकनी समस्या, रोजगारीनी समस्या तथा रोड सुधारवानी समस्याओनु निवारण लावे तेना माटे आगामी तारीख 5/12/2022 रोज योजनार गुजरात विधानसभानी चूंटणीमां हूँ गुजरातनी जनता अने देगाम तालुकानी जाहिर जनताने विनंती करूँ छूं के आजे गुजरात में भारतीय जनता पार्टी 27 शासन में आपने गुजरात ने गुजरात की जनता ने तेम देगाम तालुका ने जनता ने कोई ज फायदो थयेल नथी। मात्र ने मात्र जूठा लोभ लालच ने प्रलोभन आपी सत्ता स्थाने जारे आवे छे त्यारे एमांथी कोईपण प्रकार आपने फायदो थयो नथी। त्यारे हूँ खास करीने गुजरातना युवानो अने देगाम तालुकाना युवानोने जारे एक ज वात मारे कहेवी छे के आजे युवान ने रोजगारी जोईए। नौकरीना वचनों आप्या हता, वायदा आप्या हता, पण एमां एक पण रोजगारीनो आ लोको करी शक्या नथी। त्यारे आपणने हूँ तमने बधाने विनंती करूँ छूँ देगाम तालुकानी युवानो के आपणा चौहान વખતસિંહ અમરસિંહને પંજાના નિશાન ઉપર જીતાડી વિધાનસભામાં મોકલીએ અને આ બેરોજગારી દૂર કરીએ એ જ અભ્યર્થના। પહેલાં તો હું આ ન્યૂઝનો આભાર માનું છું કે અમારી વાત જનતા વચ્ચે લઈ જવા માટે દહેગામમાં આજે આવ્યા છે। ત્યારે પહેલાં તો હું આ 27 ભાજપ સરકારના ગુજરાતના શાસનમાં જે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે એની વાત કરીએ તો જે ગેસનો બાટલો કોંગ્રેસ સરકાર વખતે જે 500 મળતો હતો એ આજે 1100 થઈ ગયા છે। અને આ ન્યૂઝના ચેનલના માધ્યમથી હું આખી ગુજરાતની જનતાને એવું કહેવા માગું છું કે જગદીશભાઈ ઠાકોર સાહેબનો જે લક્ષ્ય છે 125 અને એની સાથે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો 500 દરેકને ગેસની બોટલ મળશે અને ગુજરાતમાં આ યુવાનો સાથે જે છેતરપિંડી થઈ રહી છે 27 પેપરો ફૂટી રહ્યા છે, કોંગ્રેસની સરકાર લાવો, એક પણ પેપર ફૂટવા નહીં દઈએ અને એનો જે તે જવાબદાર હશે એને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરશે એવી યુવાનોને અમે બાહેધરી આપીએ છીએ। આખા ગુજરાત પર ગુજરાતમાં કોંગ્રેસનો માહોલ બની રહ્યો છે ત્યારે આપણે પણ આ 125 સહભાગીદાર બની અને વખતસિંહ ચૌહાણને દહેગામથી જંગી બહુમતીથી જીતાડીને આપણા દહેગામનો અવાજ વિધાનસભામાં મોકલીએ એવી આપતાઓમાં દહેગામના મતદાતાઓને મારી નમ્ર અરજ છે। 27 ભાજપ સરકાર છે દહેગામ તાલુકામાં, વિકાસનું કોઈ કામ થયું નથી, રોડ નહીં, રસ્તાઓ ખરાબ, પાણીની કોઈ વ્યવસ્થા નહીં, ભૂખમરો ગરીબોને સામે જોતી નથી, આ એટલા ધનવાનોને જ જોવે છે અને હવે પરિવર્તન જરૂરી છે દહેગામ તાલુકામાં, વખતસિંહ ચૌહાણને જીતાડો પંજાના નિશાન ઉપર। મારું નામ રાજુસિંહ કલાજી ઠાકોર, દહેગામ તાલુકા સંગઠનમાં મહામંત્રીની જવાબદારી, વર્ષોથી નિષ્ઠાવાન કાર્યકર, દહેગામ તાલુકામાં માન્ય બલરાજસિંહ ચૌહાણની વિકાસની વિચારધારા અને પ્રજાહિતના કામો કરવાના કારણે પાર્ટીએ એમના ઉપર ફરી વાર બી જંગી બહુમતી જીતવા માટેની અપેક્ષા સાથે પરિમંડળ આપ્યું છે। એના દહેગામ તાલુકાના સર્વ કાર્યકરો, ગ્રામજનો અને મતદારો તરફથી ખૂબ જ એવો આવકાર મળે છે। અમે દરેક જગ્યાએ મિટિંગો અને સભાઓ કરીએ છીએ, તેની અંદર હજારોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છીએ અને લોકો પોતાના આત્માના બળે બલરાજસિંહ ચૌહાણનો જંગી મતથી આ વખતની લગભગ 40,000 લીડથી જીતવાનો અમારો અપેક્ષા છે। આ અપેક્ષાને અમારી દહેગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળા દરેક કાર્યકર પૂરો કરશે એવું હોશખોશથી અને સારા એવા વાતાવરણ વચ્ચે બલરાજસિંહ ચૌહાણને જીતાડવાનું અને ગાંધીનગરની અંદર એક અમારું કમર મોકલાવવા માટે પ્રતિબંધ છીએ એ બાબતે અમારું દહેગામ તાલુકાનું ટોટલી સંગઠન અને ભાજપની વિચારતા દરેક કાર્યકર એકમેકને મરી સંગઠનથી કોઈપણ વાદ વિવાદ વગર બલરાજસિંહની સાથે છે એ અમે અહીંયા રોજ મિટિંગો કરતા એ અમે સાબિત કરીએ છીએ અને આ બાબતે અમે ખૂબ જ અગ્રેસિવ અને એક્ટિવ છીએ। વચ્ચે અમારા માન્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં છે, એના માટે જંગી મેદની ભેગી થવાની છે, એના માટે સારું એવું આયોજન કર્યું છે અને બુથ લેવલથી દરેક કાર્યકરો આવવાના છે અને તે દિવસે કેસરીયો માહોલ જમશે, એના અમે સૌ સાક્ષી બનવાના છીએ. ત્યારે બલરાજસિંહ ચૌહાણ જંગી બહુમતી જીતેવો અમારો આત્મવિશ્વાસ દહેગામ તાલુકા સંગઠન કરછ. દહેગામ તાલુકામાં છેલ્લા 5 વર્ષથી બલરાજસિંહના ધારાસભ્યના આવ્યા પછી તાલુકામાં ખૂબ જ સરસ કામ થયા છે, વિકાસના કામો થયા છે અને એના કારણે અને નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આ વખતે દહેગામ તાલુકામાં દર વખત કરતે જંગી બહુમતીથી બલરાજસિંહ વિજેતા બનશે એમાં કોઈ મિનમેખ નથી અને ગામડે ગામડે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કાર્યક્રમમાં ઉત્સાહ છે અને કાર્યક્રમો ખૂબ જ મહેનત કરી અને બલરાજસિંહને વિજય અપાવશે અને હું માનું છું ત્યાં સુધી ગુજરાતની મોટામાં મોટી રીત દહેગામમાંથી મળશે એવી અમારી આશા છે. દહેગામ વિધાનસભામાં બલરાજસિંહ ચૌહાણના ફરીથી ભાજપ પક્ષે ટિકિટ આપી એમના ઉપર વિશ્વાસ કર્યો. માનીએ છીએ બલરાજસિંહ ચૌહાણે દહેગામ તાલુકામાં અવિરત વિકાસ કર્યો, ખેડૂતોનો જે પ્રશ્નો હતા એનો નિકાલ કર્યો. નવું દહેગામમાં એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, પોર્ટ, ઘણા બધું નવી હોસ્પિટલો આપી દહેગામમાં બલરાજસિંહ ચૌહાણે ઘણો વિકાસ કર્યો. નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ખેડૂતોની ઘણી સહાય થઈ, 2 વાર્ષિક 6 હજારના લાભો થયા, ઘણી બધી ખેડૂત લક્ષી નવી સ્કીમોનું લોકાર્પણ કર્યું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.